નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રેડ 1 નો જ આપણે વિડિયો સ્ક્રીન નો અભ્યાસ કરવાનો છે. આપણે જે જાણીએ છીએ કે ગ્રેડ 1 માં રીડ 1 અને રીડ 2 છે, બરાબર. ગ્રેડ 1 નો આપણે અભ્યાસ કર્યો, આજે રીડ 2 જેનો ટાઇટલ છે ધ વાયર સેવી, બરાબર. આનો ગુજરાતી ટ્રાન્સલેશન શું પણ થઈ શકે કે જંગલી જંગલી રક્ષક અથવા વન્ય જીવન રક્ષક એવો પણ થાય એવું તે આવું પાઠમાં શું છે કે અને આવું ટાઇટલ આપવામાં આવ્યું, તો પાઠનો આપણે જેનો અભ્યાસ કરશું તો એમાં પણ વધારે વધારે ખબર પડશે. તો મિત્રો, પાઠનું જે મેઇન ટાઇટલ કહી શકાય એવો અલીભાઈ, બરાબર, એ શું છે કે એક ટ્રાવેલર છે, અલગ અલગ જગ્યાએ ફરે છે. મોસ્ટલી નોર્થમાં જ્યાં બરફ વધારે હોય છે અલગ અલગ વસ્તુનું કલેક્શન કરે છે, બરાબર. તો હવે ટાઈમ ના મેળવતા આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ, અને આના પછી આની શું કહેવાય તમને આનું હોમવર્ક પણ દેવાનું છે. નીલમ કેમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. હવે અહીંયા એક શબ્દ છે ડેશિંગ, અને બીજો એક શબ્દ છે જોયફુલ એટલે કે આનંદથી. ખુશીથી બહુ પાર્ટી માટે નિયમ ઘરમાં દોડી આવી, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી એન્ડ there as he was a tall man with broad shoulders, red cheeks and nose and British complexion. He so dressed in warm thick long woolen coat, tight trousers, big length boots and brown fur cap. So અહીંયા જે વસ્તુનો જે વર્ણન છે એ હિસાબથી આપણે અંદાજો લગાવવામાં આવે છે કે આ બે કોઈ બરફના વિસ્તારમાંથી પાછા આવે છે. તો કેવી રીતે છે કે રામસિંહ તેના પરિવારના બધા સભ્યો દોડતા દોડતા બહાર જો આવે ત્યાં ઊભો હતો ઘોડા ઊભા ધરાવતો ઊંચો રમકોડા ગાલ તથા નાકવાળો રમકોનો એક માણસ, તેણે જાડો નામનો ગરમ કોટ, તંગ પહેરામો, મોટા ચામડાના બૂટ અને બદામી રોમાટી રંગ રોમાટી દાર ટોપી પહેર્યા હતા. With a broad smile, full of warmth, Ramsingh hugged him and said, Come in, you are most welcome, my friend. એટલે કે વામ તરીકે વેલકમ, એટલે કે વામ એટલે કે અલીભાઈ શું કરતા, અલીભાઈ
He loved to observe nature. He went from village to village, town to town, in the mountain, selling the dried tripods, herbs and medicines and precious stones he had collected during his traveling. તેમણે કુદરત નિહાળવું ગમતું હતું, ઓબ્ઝર્વર એટલે કે નિહાળવું. તેમની યાત્રા દરમિયાન એકઠા કરેલા કીમતી પથ્થરો, ઓસડિયા તેમજ દવાઓ, સૂકા જરદાઓ વગેરે તેમને પર્વતીય વિસ્તારમાં આવેલા ગામે ગામ અને નગર વેચતા હતા. તો અમે આ એમનું કલેક્શનો પણ આ જરદો અને જે દવા હતી, મેડિસિન હતી, એ પણ તે વેચતા હતા. Where have you been this time? Asked Ramsingh. I went up to high mountains, up to the borders of India and Tibet. Ramsingh had been a hard man. Who Bharat and Tibet in Sarawak Shuddhi in a Parapama Uche Shuddhi Gaya Vajra. Alone, asked Neelam. Of course, I am used to it. Well, I stay here for night. Tomorrow morning I shall leave, he said. એટલે કે એકલા નીલમે પૂછ્યું. હા અલબત્ત, હું તો ટેવાય માત્ર આજ રાત્રિ પૂરતો અહીં રોકાવાનો છું. આવતીકાલે તો ચાલુ દઈશ, એમને કીધું. નો અલીભાઈ, વી વોન્ટ લેટ યુ ગો. યુ હેવ ટેલ અસ યોર ડીપ સ્ટોરીઝ, સેડ નીલમ. After all, a lot of insistence, he agreed to stay for 2 days. That night, they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. ખૂબ જ Thank you very much.